બાડોલીના મળી ગામના એક યુવકની આધાર કાર્ડ મુજબની ઉંમર એકસો બાવીસ દર્શાવવામાં આવી છે જ્યારે યુવકને ઠેર ઠેર જેને કારણે ભટકવું પડે છે આવી ભૂલને કારણે મોટી ઉંમર સમજી તેને નોકરી મેળવવામાં ફાંફા પડી રહ્યા છે સાથે જ તેનું બેંક ખાતું કે સરકારી લાભો પણ મળી શકતા નથી જન્મ તારીખમાં મુંબઈ સિવાય સુધારો થાય તેમ ન હોવાથી ગરીબ યુવકની હાલત ખરાબ થઈ છે જન્મ તારીખ ચાલમાં એકસો ત્રેવીસ વર્ષની બતાવે બેંકનું ખાતું બી નથી ચાલ ખુલ ખુલી આપતા અને બધી જ જગ્યા પ્રોબ્લેમ છે આ સેવા સદન નગરમાં આપ બાડોલી બોમ્બે જવા કીધું ઘણા યજનો પ્રોબ્લેમ છે એટલે બોમ્બે થશે અહીં નહી થાય એમ કીધું આદર કાર્ડ હોય કે વોટિંગ કાર્ડ કે અન્ય કોઈ પણ સરકારી દસ્તાવેજ હોય તેમાં નામ સરનામા કે જન્મ તારીખ લખવામાં ભલે ઓપરેટરે ભૂલ કરી હોય પરંતુ તેની એક ભૂલ લોકોને દોડતા કરી મૂકે છે આવું જ બન્યું છે બાડોલી તાલુકાના મઢી ગામના બેડીફડિયામાં રહેતા યતીન કુમાર બાલુભાઈ ચૌધરી જેમણે આજથી પાંચેક વર્ષ પહેલાં આધાર કેન્દ્ર પર પોતાનો આધાર કાર્ડ ઇશ્યુ કરાવ્યો હતો જેમાં તમામ વિગતો યોગ્ય લખાઈ હતી પરંતુ તેની જન્મ તારીખ બાવીસ સાત 1998 ને અઠ્ઠાણુંની જગ્યાએ ઓપરેટરે ભૂલથી બાવીસ સાત 1898 અઠ્ઠાણું કર્યું છે આથી તે સરકાર માન્ય આધાર કાર્ડ પર તેની ઉંમરમાં સીધો સો વર્ષનો વધારો થઈ ગયો હતો અને દસ્તાવેજોને આધાર કાર્ડની જન્મ તારીખમાં ફરક હોવાથી તેના કોઈ સરકારી કામ બેંક એકાઉન્ટ કે સરકારી નોકરી મેળવવા માટે પણ તેને આ આંકડો બાંધારૂપ બની રહ્યો છે મંગળવારના રોજ યુવક બારડોલી નગરપાલિકા ખાતે કાર્યરત આધાર કેન્દ્ર પર સુધારો કરવા માટે પહોંચ્યો હતો ત્યાં ઓપરેટરે ઉંમરમાં મોટો ફરક ન હોય તેવી રીતે આ સુધારો મુંબઈમાં જ કરાવી શકાય એમ કંઈ સુધારો કરવાની ના કહી હતી યુવકે જણાવ્યું હતું કે મારે આંકડાની ભૂલને કારણે ભટકવું પડી રહ્યું છે અને હું નથી બેંકમાં મારું ખાતું ખોલાવી શકતો કે નથી કોઈ નોકરી કે સરકારી લાભ મેળવી શકતો ઓપરેટરની ભૂલને કારણે મારે ભટકવું પડી રહ્યું છે ધર્મેશ કંસારા એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલી ગાંધીજીના તિથિ ભાદર વાવત બારસ જે રેડિયો બારસ તરીકે ઉજવાય છે ત્યારે રેડિયો થકી દેશમાં આઝાદી લાવનાર મહાત્મા ગાંધીએ બારડોલીથી મળેલ રેડિયો નામ બારડોલી ચક્ર આપ્યું હતું આમ તો ગાંધીજીનો જન્મદિવસ બીજી ઓક્ટોબરના રોજ ઉજવાય છે પરંતુ તેમની તિથિ પ્રમાણેની જન્મજયંતિ ભાદરવા વદ બારસને દિવસે આવે છે જેને દેશમાં રેટિયા બારસ તરીકે ઉજવવામાં આવે છે રેટિયા થકી દેશમાં આઝાદી લાવનાર મહાત્મા ગાંધીએ બારડોલીથી મળેલા એક રેટીઓને બારડોલી ચક્ર નામ આપ્યું હતું આઝાદીની લડત વખતે બારડોલી માટે ગાંધીજીએ રચનાત્મક કાર્યો પર જોર આપ્યું હતું જેમાં રેઠીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો દાંડીકૂચ શરૂ કરતા પહેલા ગાંધીજીએ સ્વરાજ ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ ન મૂકવાની કસમ ખાધી હતી આથી સરદાર પટેલે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે તેમને આવવાનું આમંત્રણ આપતા તેઓ દસ ડિસેમ્બર ઓગણીસો ને ત્રીસથી દસ જાન્યુઆરી ઓગણીસો ને એકત્રીસ સુધી બારડોલીના આશ્રમમાં રોકાયા હતા જે તેમણે ખાદી પ્રવૃત્તિને વેગ આપવા માટે બારડોલીની આજુબાજુના ગામોમાંથી અલગ અલગ સાધનો લોકો પાસેથી મંગાવ્યા હતા જેમાં એક મોટો ચક્રવાળો રેટિયાએ ગાંધીજીનું ધ્યાન ખેંચ્યું હતું મારો જન્મ આ સ્વરાજ આશ્રમમાં થયો છે એટલે ઓગણીસો ઓગણચાળીસમાં જન્મેલી એક્યાસી વર્ષથી આ આશ્રમમાં મોટી થઈ છું અને પંચાવન વરસથી આપ જે પરિસરમાં બેઠા છો ત્યાં નિશાળ ઉઘાડી છે આ વિદ્યાલય એમાં છે ને બીજી ઓક્ટોબર એ અંગ્રેજી મહિના પ્રમાણે બાપુની જન્મદિવ બાપુનો જન્મદિવસ છે પરંતુ હિન્દુ તિથિ પ્રમાણે એ ભાદરવાવદ બારસ કહેવાય છે એ તે દિવસે બાપુ જન્મ્યા ત્યારે બીજી ઓક્ટોબર અને ભાદરવાવત વત બારસ હતી એટલે લોકોને થયું કે આપણે ગાંધી જયંતી ભાદરવાવત બારસને કહીએ બાપુને પૂછ્યું લોકોએ અને આશ્રમવાસીઓએ એટલે બાપુએ કીધું કે મારા નામ થી મારું જન્મદિવસ ઉજવવો નહીં એટલે એમણે કીધું કે રેંઠીયો મને અતિ પ્રિય છે અને એ રાષ્ટ્રનું ઉત્થાન કરવામાં રાષ્ટ્રને શાંતિ આપવામાં રાષ્ટ્રને બેકારીમાંથી દૂર કરવામાં આ બહુ મદદરૂપ થશે એટલે મારા જન્મદિવસને ભાદરવાવદ બારસને રેંટિયા બારસ તરીકે તમે ઉજવો કેમ કે ત્યારે ચરખો બહુ ચાલતો અને બાપુએ એમ પણ કહ્યું છે એમાં કે સૂત મેં મેરા રામ નાચતા હૈ સૂત મેં મેં સ્વરાજ પાતા હું અને સૂત મેં શાંતિ પાતા હું એટલી બધી રેંટિયાની અગત્યતા ત્યારે હતી એટલે એમણે રેંટિયા બારસ એવું નામ ભાદરવાવદ બારસને એમના જન્મદિવસને આપ્યું એટલા માટે ભાદરવાવદ બારસ આશ્રમવાસીઓ અને એ માર્ગે ચાલનારા કેટલાક લોકો અત્યારે પણ ઉજવે છે અહીંયા જ્યારે ખાદી પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે બાપુએ સંશોધન કરવા માંડ્યું કે દરેક હાથોને જો મારે કામ આપવું હોય અને આ એક જ જણના હાથમાં મૂડી જાય છે એનું જો વિકેન્દ્રીકરણ કરવું હોય અને મારે જો બેકારી નિવારણ કરવું હોય લોકોને ખાતા પીતા એને સારું પેટ ભરતા અને ઝઘડાઓમાંથી રમખાણોમાંથી બહાર કાઢવા હોય તો મારે દરેક હાથને કામ આપવું જોઈએ એટલે એમણે ખાદી પ્રવૃત્તિમાં રેંટિયાને સ્થાન આપ્યું અને એ રેંટીઓ બારડોલી ગામમાંથી શોધ્યો એટલે આ જે ચરખો ઊભો બાપુ કાંચતા દેખાય છે આપને એ બારડોલી ચક્ર કહેવાયું અને એમાં ખાદી પ્રવૃત્તિને ખાદી પ્રવૃત્તિનો શુભ આરંભ થયો કોરોનાથી લોકો ઘરમાં સ્થિર થયા છે પરિણામ એક આવ્યું છે કે માનસિક રીતે તૈયારી નથી એટલે ભાંગી પડ્યા છે જો ઘરમાં થઈ શકે એવા ઉદ્યોગો ઊભા થાય અને એનો શોખ કેળવાય એને શીખવાનો શોખ કેળવાય તો આપણે કોરોનામાંથી સરખી રીતે બહાર આવીએ અત્યારે તો એવી નિરાશા આવી છે કે અનેક ક્ષેત્રના લોકો પોતે આમાં બિચારા આપઘાત પણ કરતા થઈ ગયા છે બેકાર થઈ ગયા છે એટલે ગુજરાતીમાં કહેવત છે કે નવરો બેઠો નખો દ્વાળે એટલે આ બધા જે રમખાણો અને આ બધી નિરાશાઓ એ બધાને એક વસ્તુ આમાં હિંમત આપે એવી છે અને જરૂરી છે કે આજનો યુગ આજની પેઢી આજનો યુવા વર્ગ જો ગૃહ ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગોને પુનર્જીવિત કરે શીખી લે અને એ જ બજારમાં વસ્તુઓ મૂકવામાં આવે તો મૂડીનું વિકેન્દ્રીકરણ પણ થાય આર્થિક વ્યવસ્થા પણ ન તૂટી પડે લોકોના મન પણ તંદુરસ્ત થાય અને વસ્તુઓ પેદા કરવાથી એક સર્જનનો બહુ જ મોટો આનંદ મળે જે સમાજ વિકસિત કરવામાં આપણને બહુ મોટો ટેકો મળે તો મારે એ જ કહેવું છે આજે કે કોરોનામાં ગૃહ ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો જે બધા સૂઈ ગયા છે જે બધા ભૂલાઈ ગયા છે એને આપણે પુનર્જીવિત કરીએ અને પુનર્જીવિત થાય એની સાથે આપણે પણ સમાજને પુનર્જીવિત કરીએ અને આનંદમાં ઉમેરો થાય એવું આપણે કંઈક કરવામાં ભાગ ભજવીએ તો વધારે સારું છે તો આપણે બીજા પરદેશો ઉપર કે બીજી કોઈ મોટી મોટી વસ્તુઓ પર આધાર નહીં રાખવો પડે અને આપણે જ આપણી વસ્તુઓ વાપરતા થઈએ તો આત્મનિર્ભરતા જે હમણાં શબ્દ આવ્યો છે એ ખરેખર આત્મનિર્ભરતા આપણે થતી જોઈ શકીએ જો આ ગ્રામ ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગો માટીના વાસણો ચિત્રકામો સંગીત પછી આ બધી ગ્રામ ઉદ્યોગની વસ્તુઓ લુહારી ચીજો વાસણો બનાવવાનું આ બધું જો કરી શકીએ તો સમાજ બેઠો થઈ જશે અને આ બધી નિરાશા પછી બીજું બધું આઘાત કરવાનું ને બધું છૂટી જશે અને એક નવો આનંદિત સમાજ આપણી પાસે બેઠો થશે ધર્મેશ કંસારા અને ગુજરાત ન્યૂઝ વાડોલી ગુરુભક્તિનું નૌતમ નજરાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરનો ઓગણત્રીસમો પાટોત્સવ સાતકી પૂર્ણ ઉજવવામાં આવ્યો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજીના મહારાજના સાનિધ્યમાં દેશ વિદેશના અનેક હરિભક્તો સેવાઓ કરી અંતરનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે સ્મૃતિ મંદિરે સેવા સમર્પણની ભાવનાનું ગુરુભક્તિનું નવતમ નજરાણું છે ગુર્જર વસુંદ્રાના મેગા સિટી અમદાવાદના દક્ષિણી ગોડાસરમાં આવેલું વિશ્વવિખ્યાત ગુરુ ભક્તિનું નવું નજરાણું એટલે વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર તરીકે ઓળખાય છે મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર નો ઓગણત્રીસમો પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદ સંસ્થાના આચાર્ય શ્રી પુરુષોત્તમ સ્વામીજી મહારાજના અનુગામી આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામીજી મહારાજ તથા સંતાનોની આવ્યો હતો જેમાં પૂજન આરતી અન્નકૂટ શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી પ્રાચીની વાતોની પૂર્ણાહુતિ થતા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા વિશ્વ શાંતિ કેન્દ્રથી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ગોડાસર અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિય સ્વામીજી મહારાજ તથા સંતોએ વિશ્વમાં ચાલી રહેલા કોરોના મહામારીને નાબૂદ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે અર્થે પ્રાર્થના તથા શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ

તાલુકાના તમામ ગામડાના લોકોને ભાદરવા મહિનામાં ગરમી અને ઠંડી એમ બે પ્રકારની ઋતુનો અનુભવ થાય છે જેના કારણે રોગોનો ઉપદ્રવ ખૂબ જ વધી રહ્યો છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી દેખાતું નથી આમાં અચરજની પણ વાત નથી કારણ કે સરકારી દવાખાનાઓમાં અને સિવિલ હોસ્પિટલમાં સામાન્ય તકલીફોમાં પણ તબીબો દ્વારા કોરોનાની લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવી રહ્યો હોવાનું લોકોનું કહેવું છે જેના લીધે આ હોસ્પિટલ ખાલી પડેલી દેખાય છે તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલમાં દવાખાનાઓ પણ સારવારના નામે તબીબો પાસે પૈસા લૂંટી રહ્યા હોવાનું લોકોનું કહેવું છે આ બાબતે સરકાર તપાસ કરાવે તો બહુ મોટી બાબત ધ્યાનમાં આવે એમ છે હસમુખ પ્રજાપતિ એનએસ ગુજરાત ન્યૂઝ વડાલી તો હાલના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર